સચિવ જયંતિ રવિ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. સીધા જોઈએ. લેટેસ્ટ વિગત એવી છે કે આજના પોઝિટિવ કેસીસ 3 થયા છે. આજે સવારે જે કહેવામાં આવ્યું એ પછી કોઈ મરણ નથી થઈ, અને એ જ રીતે ડિસ્ચાર્જ પણ પછી દિવસ દરમિયાન કોઈ નથી થયું. આજે જે ડિસ્ચાર્જ થયેલા લોકો છે એમાં નોંધપાત્ર વસ્તુ એક છે કે એક જે ડિસ્ચાર્જ થયેલા મહિલા છે ગાંધીનગરથી, 80 વર્ષની એમની ઉંમર છે, 80 વર્ષની ઉંમર છે. અને એ જ રીતે જે બીજા બે લોકો ડિસ્ચાર્જ થયા છે બરોડાથી પણ, અને એક મહિલા ગાંધીનગરથી, એ બંને પ્રેગ્નન્ટ પણ હતા, અને છતાં એવરીથિંગ હેઝ બીન નોર્મલ અને એ લોકો સરસ રીતે ડિસ્ચાર્જ થયા છે. એટલે આ પણ એક આપણને બધાને એક સરસ એક હોપ આપે છે, ફેથ આપે છે કે ખરેખર સારી રીતે યોગ્ય ટાઈમ પર આવે, સારવાર થઈ જાય છે, લોકો સાજા થઈને ઘરે જાય છે, એવા આ 3 અગત્યના દાખલા પણ છે. હવે જે 3 આજ સવારની અખબારી યાદી પછી જે 3 પોઝિટિવ કેસીસ નોંધાવવામાં આવ્યા છે, એક છે અમદાવાદના 25 વર્ષના પુરુષ જેમને દિલ્હી પ્રવાસનું હિસ્ટ્રી છે ટ્રાવેલની, એ જ રીતે એક 46 યર ઓલ્ડ એટલે 46 વર્ષના એક પુરુષ છે અમદાવાદના, એમને લોકલ ટ્રાન્સમિશનની નું કોઝ મળ્યું છે, રીઝન મળ્યું છે કારણ. અને એ જ રીતે એક 61 વર્ષના મહિલા સુરતના છે કે જેમને પણ લોકલ ટ્રાન્સમિશન, એટલે એમને પણ ડાયરેક્ટલી જાતે એ ટ્રાવેલ નહોતા કર્યા પણ કોન્ટેક્ટ પરથી એમને મળ્યું છે એવી રીતે પ્રસ્થાપિત થાય છે. આમ કરીને આજે અત્યાર સુધી જે કુલ પોઝિટિવ કેસીસ છે 108 થઈ જાય છે, એમાંથી 14 જેટલા ડિસ્ચાર્જ થઈ ગયા છે, 10 જણાના મૃત્યુ થયેલા છે, અને જે 84 લોકો છે એ બિલકુલ સ્ટેબલ છે, એમની કન્ડિશન નોર્મલ છે. આજે દિવસ દરમિયાન અમે જે અલગ અલગ હોસ્પિટલ્સમાં જે આપણા પેશન્ટ્સ છે, સામાન્ય રીતે એમને 3 કેટેગરીમાં મૂકતા હોઈએ છીએ, જે બિલકુલ સ્ટેબલ છે, નોર્મલ છે, બીજા જે ઓક્સિજન પર બાયપેક પર છે, અને ત્રીજા જે વેન્ટિલેટર પર છે. એટલે આજથી આપણે જે ટેલિમેન્ટરિંગ જે શરૂ કરી જ દીધું છે એમાં સિસ્કોના પણ જે વિડીયો કોન્ફરન્સિંગ ફેસિલિટીની પણ સુવિધા આ બધી જગ્યાઓ પર આપણે એને વસાવી પણ છે, અને એને યુઝ કરીને આજે બપોરે એમાં બધા જે તજજ્ઞો અમદાવાદના છે એ લોકો ઝોનલ તજજ્ઞો પણ ઉપસ્થિત હતા, અને એ જ રીતે અલગ અલગ હોસ્પિટલ્સ, ભલે અત્યારે ત્યાં કોવિડના પેશન્ટ્સ ન પણ હોય પણ ત્યાંની તૈયારી, ત્યાંની કઈ રીતની ટ્રીટમેન્ટ એકબીજાથી શીખે, અને જે રીતે આવા પેશન્ટ્સ આવતા હોય તો કઈ પ્રકારની કોર્સ ઓફ પ્રોટોકોલ આપવાનું, કયા પ્રકારના કોમ્પ્લિકેશન્સ આવી શકે એના માટેની પણ, અને એમના હજી પણ કોઈ નાના મોટા પ્રશ્નો હોય તો એનું નિરાકરણ કરવા માટેની એક આપણે એક ટેલિમેન્ટરિંગ જે 3-4 દિવસ પહેલાંથી શરૂ કરી હતી, પણ આજે આ સિસ્કો પ્લેટફોર્મના એક સરસ વિડીયો કોન્ફરન્સિંગ ફેસિલિટી જે દરેક સેન્ટર પર ઉપસ્થિત લોકો સાથે કરવામાં આવી હતી, અને એમાં ઘણા ખરા સારા પ્રશ્નો એમના દ્વારા પણ પૂછવામાં આવ્યા, અને આપણા જે તજજ્ઞો છે આર કે પટેલ સાહેબ અને અતુલ પટેલ સાહેબ પણ હાજર હતા અને એ લોકોએ પણ જવાબો આપ્યા. હોમ ક્વોરન્ટાઇનમાં પણ એવું છે કે 14,520 જેટલા લોકો અત્યારે હોમ ક્વોરન્ટાઇનમાં છે, અને જે ક્વોરન્ટાઇન સમયમાં જે એના નિયમોના ભંગ બદલ 418 જેટલા FIRs પણ દાખલ કરવામાં આવ્યા છે. હવે જે કુલ ટેસ્ટ અત્યાર સુધી જે થયા છે 2,276 આપણે ટોટલ લેબોરેટરી ટેસ્ટ કર્યા છે, એમાંથી પોઝિટિવ ટોટલ આવ્યા છે 108, અને જે નેગેટિવ છે 2,159, અને જે પેન્ડિંગ છે 9 જેટલા છે, બરાબર. અને હવે આપણે જે 108નું બ્રેકઅપ જોઈએ સમગ્ર રાજ્યમાં, તો અમદાવાદમાં 45, સુરતમાં 13, રાજકોટ 10, વડોદરા 9, ગાંધીનગર 13, ભાવનગર 9, કચ્છ અને મહેસાણા 1-1, ગીર સોમનાથ 2, પોરબંદરમાં 3, અને એ જ રીતે પંચમહાલ અને પાટણમાં પણ જિલ્લાદીઠ 1. એટલા એમ કરીને આટલા કેસીસ પોઝિટિવ 108 જેટલા કેસીસ આપણા ત્યાં પોઝિટિવ થયા છે. 104 હેલ્પલાઇન માટેની પણ ઘણી ડિમાન્ડ છે. આજે આપણે જોઈએ આ ટોટલ જે કોલ્સ થયા છે 33,000 ઉપરાંત કોલ્સ થયા છે, અને એમાંથી આ બધા કોરોના રિલેટેડ 33,000 ઉપરાંત કોલો આવ્યા છે, અને એ સિવાય જે સારવાર અપાયેલ વ્યક્તિઓ છે એ પણ 570 જેટલા લોકોને આ 104ના કોલમાં
જે લોકોએ રિક્વેસ્ટ કરી અને એમને કંઈક પ્રોબ્લેમ હતું નાનું મોટું, એની આપણે ઇલાજ પણ 570 જેટલા લોકોને આપ્યા છે. આ રીતની પરિસ્થિતિ છે. અને એ સિવાય આપણી જે 1100 નંબરની હેલ્પલાઇન છે એમાં પણ 24/7 24/7 જે આપણા તજજ્ઞો, સાયકિયાટ્રિસ્ટ, સાયકોલોજિસ્ટ બધા ઉપલબ્ધ હોય છે, એમાં પણ 1297 જેટલા કોલ્સ આમાં સફળતાપૂર્વક જવાબ આપવામાં આવ્યા છે. અને કેન્સર માટે પણ આ વાત અગાઉ પણ સવારે કરી હતી, ફરીથી એવા કોઈ પેશન્ટ્સ હોય, કેન્સરના દર્દીઓ હોય અને એમને GCRI ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો સંપર્ક કરવો હોય તો એમનો એક નંબર છે 2268-8028. હું રિપીટ કરું, 2268-8028. આ નંબર ઉપર એ લોકો સવારે કોલ કરે 9 થી 10 દરમિયાન તો એમને જે પણ ટ્રીટમેન્ટ વગેરે માટેની માર્ગદર્શન જોઈએ છે અથવા દરમિયાનગીરી જોઈએ છે મળી શકે એમ છે. આજે વેન્ટિલેટર્સમાં પણ આપ જાણો જ છો કે ખૂબ સારી એક સફળતા મળી છે. ગુજરાતના જે એક જે ફેબ્રિકેટર એક કંપની છે એમને એક બહુ સરસ ક્વોલિટીની વેન્ટિલેટર બનાવી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ બપોરે આપણે બધાને એની જાણકારી પણ આપી છે. અને એ જ રીતે ઇક્વિપમેન્ટ, પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ આ બધામાં આજે જે સાંજે માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષપણા હેઠળ જે મિટિંગ થઈ હતી એમાં એકંદરે આ બધી હવે જે જે આપણને કન્ઝ્યુમેબલ્સ, ઇક્વિપમેન્ટ અને આ બધી પીપી કિટ્સ વગેરે જે જે જોઈએ છે એ બધામાં હવે ધીરે ધીરે આપણે ખૂબ જ કમ્ફર્ટેબલ પોઝિશનમાં પહોંચી જ ગયા છે. અને જ્યારે પણ હવે આવી કોઈ જરૂરત ઉપસ્થિત થાય, કોવિડ હોસ્પિટલ્સમાં મોટા પ્રમાણમાં પેશન્ટ્સને એડમિટ કરવાની એક સમસ્યા, આપણે નથી ઈચ્છતા કે આવું કંઈક થાય, ઈચ્છીએ છીએ કે જેટલું બને આપણું જે ક્વોરન્ટીન, લોકડાઉન અને પછી જે આપણે ગવર્મેન્ટ ક્વોરન્ટીનના પણ લોકો છે બિલકુલ આ બધા કન્ડિશન્સને સ્ટ્રિક્ટલી એનું અનુપાલન કરે જેથી કે આ એક અત્યારે જે સિંગલ કોન્ટેક્ટથી અમુક કેસીસમાં ક્લસ્ટર સુધી આનું એક રોગ જે છે ફેલાયો છે એ બિલકુલ એનાથી આગળ કમ્યુનિટીમાં કે પછી એપિડેમિકના સ્વરૂપમાં બિલકુલ ન થાય એના માટે આપણે બધા પ્રયાસો કરીએ તો ખરેખર આની જરૂરત ન પડે. પણ છતાં ઇનકેસ જે રીતે અમુક દેશોમાં થયું છે એ રીતે એક બહુ જ મોટા પ્રમાણમાં આવા કેસીસ ફાટી નીકળે તો પણ પહોંચી વળવા માટે હવે વી આર વેરી કમ્ફર્ટેબલ. હોસ્પિટલ્સ પછી આંતરમાળખાકીય સવલતો હોય કે પછી ત્યાં ઇક્વિપમેન્ટ હોય, મેડિસિન્સ, આ બધી રીતે હ્યુમન રિસોર્સિસ સહિત આપણે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સાથે અને આપણી જ સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર એક ખાસ આપણી સંસ્થા છે અને બધી સરકારી હોસ્પિટલ્સના સંયુક્ત ઉપક્રમે આપણે 9000 વેન્ટિલેટરી કેર મેનેજમેન્ટ માટેના જે આપણા ડૉક્ટર્સ છે, મેડિકલ ઓફિસર્સ પણ છે, આયુષ ડૉક્ટર્સ પણ છે, ફિઝિયોથેરાપિસ્ટ છે, એ બધાને આપણે આઈડેન્ટિફાઈ કર્યા છે એક પૂલની જેમ અને એ બધાને આપણે ટ્રેનિંગ આપી રહ્યા છે જેથી કે 3 શિફ્ટમાં 1000 વેન્ટિલેટર્સ માટે પણ 3000 જેટલા લોકોની જરૂરત પડે તો પણ આપણી પાસે સફિશિયન્ટ પર્યાપ્ત માત્રામાં બફર સ્ટોક રહે એ હેતુથી આ કર્યું છે. એટલે આજે ખાસ આ સમાચાર છે. અને છેલ્લે ખૂબ અગત્યની સૂચના જે આપણે વારંવાર કહીએ છીએ, આ બધા જે મોટી ઉંમરની બહેન અને પછી આ સગર્ભા બહેનો, આ બધા ઘણા આવા દાખલા છે, 10-1 લોકો જે બિલકુલ સાજા થઈને નીકળ્યા છે. આપણે જાણીએ છીએ કે આ વાયરસની સામે લડવા માટે આપણી જેટલી ઇમ્યુનિટી અને રોગ પ્રતિકારક શક્તિ સારી હોય એટલું આપણા હિતાવત આપણા હિતમાં છે. અને એ ભાવનાથી જ આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ પણ ગઈ 2 દિવસ પહેલાં જે આપણી બધા જ અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ સાથે એમણે જે VC કર્યું હતું એમાં પણ સાહેબે ઘણું ભાર આપ્યું હતું કે જે આપણી પરંપરાગત રીતે જે ઉપચારો છે, જે પ્રેક્ટિસિસ છે, જે સારા ટેવો છે એને આપણે આ સમય દરમિયાન પણ વધારે એને સઘન રીતે એને અપનાવીએ. દાખલા તરીકે એક સિમ્પલ ઝીરો કોસ્ટ કે ઝીરો બજેટ એવા બધા ઘણા એક્શન્સ છે. એક હતું કે ગરમ પાણી આપણે દિવસ દરમિયાન રેગ્યુલરલી જો એ પીવાનું એને રાખીએ, આ લાગે બહુ જ સિમ્પલ પણ એની અસરકારકતા બહુ છે. એ જ રીતે ગોલ્ડન મિલ્ક પણ એક બીજી વાત છે જે આયુષ મંત્રાલયના ગાઈડલાઇન્સમાં આવે છે. ગરમ દૂધમાં હળદર નાખીને દિવસમાં 2 વખત લેવામાં આવે તો એ પણ અત્યારે વિદેશમાં પણ બહુ જ પોપ્યુલર છે. ગોલ્ડન લાટે કરીને ટર્મરિક સાથેનું મિલ્ક વેચાય છે. અને ઓફકોર્સ આપણા ત્યાં જે યોગા, પ્રાણાયામ વગેરે કરવાની પણ એક લાઇફસ્ટાઈલ સાથેના કનેક્ટેડ મૂવમેન્ટ્સ ઘણા લોકો આમાં પાર્ટિસિપેટ કરતા જ હોય છે. પણ અત્યારે આ લોકડાઉનના સંદર્ભમાં પણ
બધાને અનુરોધ કરીએ કે જેટલું બને એટલીસ્ટ અડધો કલાક માટે આપણે પોતાની જાત સાથે આવા સારા પ્રેક્ટિસિસથી કરીએ તો પણ આપણી ઇમ્યુનિટીને બૂસ્ટ થાય એવી એક વસ્તુ આયુષ કિટ સાથે ઉપલબ્ધ છે. જામનગર 600 અને સુરત 750 એમ કરીને 2390 જેટલા આપણી પાસે અત્યારે હાલ હાથ પર ઉપલબ્ધ કેપેસિટી ટેસ્ટિંગ માટેના કિટ્સ ઉપલબ્ધ છે. અને આ છે સરકારી માળખામાં. હવે આ સિવાય જે પ્રાઇવેટ લેબ્સ પણ છે એમાં દાખલા તરીકે સુપ્રટેક લેબ પણ છે, અપોલો પણ હવે આ વીકમાં એપ્રિલના ફર્સ્ટ વીકમાં શરૂ કરવાની વાત હતી, એવા ટોટલી 4 પ્રાઇવેટ લેબોરેટરીઝ પણ છે. તો એમાં પણ 1-1 હજારની પોસિબિલિટી શક્યતા એ લોકો પાસે પણ, કેમકે હવે આ ટેસ્ટિંગ કિટ્સ માર્કેટમાં ઉપલબ્ધ છે અને આ બધી લેબોરેટરીઝ ICMR તરફથી અપ્રૂવ કરી દેવામાં આવી છે એટલે એ લોકો પણ ટેસ્ટિંગ કરી શકે છે.